કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 18 ફેબ્રુઆરી મંગળવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. દ્વારકા પંથકના સુરજ કરાળી ગામમાં એક મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ લાગી હતી. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ટાટા કેમિકલ્સના ફાયર ફાઈટર ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ગોડાઉન રહેણાંક વિસ્તારમાં આવેલું છે. સમયસર આગ પર કાબુ મેળવી લેવાતા મોટી આફત ટળી હતી. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે KBZ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. LRD ભરતીમાં 1-8-2018ના પરિપત્રથી વિવાદ સર્જાયો હતો. આ પરિપત્ર મુજબ અનામત વર્ગની મહિલાઓને મેરિટ હોવા છતાં ઓપન કેટેગરીમાં ભરતી ન કરવાની જોગવાઈ હતી, જેના વિરોધમાં અનામત વર્ગની મહિલાઓએ 2 મહિના આંદોલન કર્યું હતું. આ મુદ્દે સરકારે નવો પરિપત્ર લાવવાની ઘોષણા કરી હતી, જેને પગલે ઓપન કેટેગરીની મહિલાઓએ આંદોલન કર્યું હતું. આખરે સરકારે વચ્ચેનો રસ્તો કાઢ્યો છે. અનામત અને બિન અનામત વર્ગની મહિલાઓને અન્યાય ન થાય એ માટે નવી 2484 પોસ્ટ તૈયાર કરવામાં આવી છે. કુલ 125 ગુણની પરીક્ષામાં 62.5 ગુણ એટલે કે 50% ગુણ મેળવનારને ભરતી કરવામાં આવશે. આ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. રાજ્ય સરકારે કોર્ટમાં વિવાદિત પરિપત્રનો અમલ ન કરવાની સ્પષ્ટતા કરી છે. તેને બદલે વર્ષ 2014ના જૂના ઠરાવ મુજબ ભરતી થશે. ભારતની અર્થવ્યવસ્થા 2.94 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી છે. ફ્રાન્સ અને બ્રિટનની અર્થવ્યવસ્થા કરતાં પણ ભારતની અર્થવ્યવસ્થા વિરાટ બની ગઈ છે. ભારત સમગ્ર વિશ્વમાં 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી 5 વર્ષમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. જામનગરમાં હવાઈ ચોક પાસે નાસ્તાની રેકડી પર માથાકૂટ થઈ હતી. વિરલ કનખરા ઉર્ફે કાલી તથા લખન ભદ્રાએ શિવલ્પાહારમાં નાસ્તો કર્યો હતો. આ બંને નાસ્તો કર્યા પછી પૈસા દીધા વગર ચાલી નીકળ્યા હતા. રેકડી પર હાજર વિશાલ હાંજડાએ પૈસા માગતા કાલી અને લખન ઉશ્કેરાયા હતા. આ બંને રેકડી ધારક વિશાલ પર હુમલો કર્યો હતો. બનાવની જાણ થતાં રેકડી માલિક મિલન હાંજડા પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. માથાકૂટને કારણે હવાઈ ચોક વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી. ભાનુશાળી સમાજના આગેવાનો ઘટના સ્થળે એકઠા થયા હતા. આખરે પીડિત વિશાલે મોડી રાત્રે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ખંભાળિયાના કૈલાસ પાર્કમાં લખમણભાઈ નકુમના મકાનમાં ચોરી થઈ છે. લખમણભાઈ પ્રસંગમાં બહાર ગામ ગયા હતા. પાછળથી બંધ મકાનનું તાળું તોડી તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો સોના ચાંદીના દાગીના સહિત કુલ ₹1.5 લાખની માલમત્તા ચોરી ગયા છે. પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી આરંભ કરી છે. જામનગરના BAPS સ્વામિનારાયણ મંદિરમાં બોર્ડના પરીક્ષાર્થીઓ માટે વિશેષ મહાપૂજા યોજાઈ હતી. આ તકે ભક્તિસાગર સ્વામીએ પ્રેરક પ્રવચન આપ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડોડિયા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કુલ 1700 વિદ્યાર્થીઓએ કાર્યક્રમનો લાભ લીધો હતો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલા.